नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है मारी आकाश एकेडमी यूट्यूब चैनल में। अने आज हूँ तमारी समक्ष 22 एप्रिल 2020 करंट अफेर्स रजू करीश। तो खास करीने हजी सुधी तमे अमारी यूट्यूब चैनल ने सब्सक्राइब न करी हो तो प्लीज चैनल ने सब्सक्राइब कर लेजो कि जेथी करीने तमने बधीज अपडेट रेग्युलर मळी रहे। अने जो तमारे बधाज करंट अफेर्सना वीडियोनी पीडीएफ जोईती होय तो अहीं नीचे आपेला व्हाट्सएप नंबर पर मने मैसेज करी शको, जेनी ऊपर हूँ तमने बधाज करंट अफेर्सना वीडियोनी पीडीएफ प्रोवाइड करी दईश। तो हवे आपणे शुरू करीए आजना करंट अफेर्सनो पहेलो प्रश्न, जे छे ताजेतरमां बॉम्बे उच्च न्यायालयना न्यायाधीश कोण बनशे? तो तेना जवाब में आवशे दीपंकर दत्त, एटले के आंसर सी। जेमा मेघालय उच्च न्यायालयना न्यायाधीश बनशे विश्वासनाथ सोमददर, ओडिशा उच्च न्यायालयना न्यायाधीश बनशे मोहम्मद रफीक, अने बॉम्बे में बनशे दीपंकर दत्त। त्यारबादनो बीजो प्रश्न, તાજેતરમાં રુદ્ર તેજસિંહનું નિધન થયું તે કઈ કંપનીના અધ્યક્ષ અને સીઈઓ હતા? તો તેના જવાબમાં આવશે BMW ઇન્ડિયા, એટલે કે આન્સર બી। ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં વર્લ્ડ ક્રિએટિવિટી એન્ડ ઇનોવેશન ડે ક્યારે મનાવવામાં આવ્યો? તેના જવાબમાં આવશે 21 એપ્રિલ, એટલે કે આન્સર ડી। ત્યારબાદનો ચોથો પ્રશ્ન, તાજેતરમાં કઈ બેંકે ગ્રાહકો માટે વોઇસ બેન્કિંગ સેવાઓ શરૂ કરી છે? તો તેના જવાબમાં આવશે ICICI બેંક, એટલે કે આન્સર એ। ICICI બેંકની વાત કરીએ તો તેની સ્થાપના 5 જાન્યુઆરી 1994 રોજ કરવામાં આવી હતી। તેનું હેડક્વાર્ટર્સ આવેલું છે મુંબઈમાં। તેના ચેરમેન છે ગિરીશચંદ્ર ચતુર્વેદી, અને ICICI બેંકના MD અને CEO છે સંદીપ બક્ષી। ત્યારબાદનો પાંચમો પ્રશ્ન, તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નવા સચિવ કોણ બન્યું? તો તેના જવાબમાં આવશે કપિલ દેવ ત્રિપાઠી, એટલે કે આન્સર સી। અને કપિલ દેવ ત્રિપાઠીની પહેલા હતા સંજય કોઠારી। ત્યારબાદનો છઠ્ઠો પ્રશ્ન, તાજેતરમાં વર્લ્ડ લિવર ડે ક્યારે મનાવવામાં આવ્યો? તો તેના જવાબમાં આવશે 19 એપ્રિલ, એટલે કે આન્સર બી। ત્યારબાદનો સાતમો પ્રશ્ન, તાજેતરમાં કઈ રાજ્ય સરકારે જીઓટેડ કોમ્યુનિટી કિચન્સ બનાવવા માટે ગૂગલ સાથે ભાગીદારી કરી છે? તો તેના જવાબમાં આવશે ઉત્તર પ્રદેશ, એટલે કે આન્સર ડી। ઉત્તર પ્રદેશની વાત કરી તો તેની રાજધાની છે લખનૌ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ, અને મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ। ત્યારબાદનો આઠમો પ્રશ્ન, તાજેતરમાં ચાઇનીઝ લેંગ્વેજ ડે ક્યારે મનાવવામાં આવ્યો? તો તેના જવાબમાં આવશે 20 એપ્રિલ, એટલે કે આન્સર સી। ત્યારબાદનો નવમો પ્રશ્ન, તાજેતરમાં ફિચ રેટિંગ દ્વારા જારી કરવામાં આવેલ રિપોર્ટ અનુસાર ભારતનો GDP દર કેટલા ટકા રહેવાનો અનુમાન લગાવવામાં આવ્યો છે? તો તેના જવાબમાં આવશે 1.8%, એટલે કે આન્સર એ। ત્યારબાદનો દસમો પ્રશ્ન, તાજેતરમાં સિવિલ સર્વિસીસ ડે ક્યારે મનાવવામાં આવ્યો? તો તેના જવાબમાં આવશે 21 એપ્રિલ,
એટલે કે આન્સર ડી. ત્યારબાદનો 11મો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યએ ઈ સંજીવની ઓપીડી શરૂ કરી? તો તેના જવાબમાં આવશે હિમાચલ પ્રદેશ, એટલે કે આન્સર બી. હિમાચલ પ્રદેશની રાજધાની છે શિમલા અને ધર્મશાળા. રાજ્યપાલ છે બંધારું દત્તાત્રેય અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી છે જયરામ ઠાકુર. હવે મેં તમને ગઈકાલે કરંટ અફેર્સને લગતા બે પ્રશ્ન પૂછ્યા હતા. તેમાંનો પહેલો પ્રશ્ન હતો, માય એન્કાઉન્ટર્સ ઇન પાર્લિયામેન્ટ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું એ કોના દ્વારા લખવામાં આવી છે? તો તેના જવાબમાં આવશે ભાલચંદ્ર મુંગેકર. અને બીજો પ્રશ્ન હતો, તાજેતરમાં કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશે મુખ્યમંત્રી એડવોકેટ વેલફેર સ્કીમ શરૂ કરી છે? તો તેના જવાબમાં આવશે દિલ્હી. હવે આજના કરંટ અફેર્સના બે પ્રશ્નો અહીં આપેલા છે. આ બંને પ્રશ્નોનો સાચો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. તેમાંનો પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં સેલ્સ ફોર્સ ઇન્ડિયાના ચેરપર્સન કોણ બન્યું? અને બીજો પ્રશ્ન છે, તાજેતરમાં રેલવે કયા વર્ષ સુધીમાં બધી જ બ્રોડગેજ લાઇનને વિદ્યુતીકરણ કરશે? આમ અહીં આપણે આજે 22 એપ્રિલ 2020નું કરંટ અફેર્સ પૂર્ણ કરીએ છીએ. જે પ્રશ્નમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.